હવા જૂનાગઢની તો અહીં પણ બિપોરજોય વાવાઝોડાની અસર સ્પષ્ટ વર્તાવવાનું શરૂ થઈ ચૂક્યું છે। જૂનાગઢના માંગરોળમાં ગઈકાલથી વાવાઝોડાની અસર દેખાઈ રહી છે, ત્યારે તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે। કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ પણ માંગરોળ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારે સરકારની કેવી તૈયારી છે અને જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો સરકારની કેવી વ્યવસ્થા છે તે અંગે અમારા સંવાદદાતાએ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સાથે કરી ખાસ વાતચીત। બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે, ત્યારે માંગરોળ બંદરમાં જે દરિયા કિનારા દરિયામાં પણ જ્યારે કરંટ જોવા મળી રહ્યો છે, 50 કિલોમીટર ઉપર જે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે માંગરોળના સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તેમના દ્વારા પણ આ જે વિસ્તારમાં કઈ રીતે પ્રવાસ કરવામાં આવ્યો છે। ભગવાનજીભાઈ, આ જે વાવાઝોડાની દહેશત છે, 2 દિવસ જે વાવાઝોડું રહેવાનું છે, કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સ્થળાંતર કરવાની વાત આવે તો કઈ રીતે કરી શકાય? આમ તો ગઈકાલથી માંગરોળ મત વિસ્તારમાં, મારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડાની અસર છે જ। શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત, અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। ત્યારે મામલતદાર સાથે, DDO સાથે એક મિટિંગનું આયોજન કરેલું અને એમાં પણ તંત્રને તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે અને માંગરોળ અને ચોરવાડ બંદર ઉપર જે વધારે મોજાના હિસાબે થોડું ઘણું નુકસાન ગયું છે એના માટે પણ તંત્ર બધી વ્યવસ્થા કરેલી છે અને સ્થળાંતર કરવાનો જો કોઈ પ્રશ્ન આવશે તો સરકારે બધી વ્યવસ્થા કરી છે। અહીંના મામલતદાર DDO સાહેબ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે અને આજરોજ પણ ગુજરાત સરકારના મિનિસ્ટર જગદીશભાઈ પંચાલ અત્યારે આવે છે અને તમામ વ્યવસ્થાઓ કરવા માટેની સલાહ સૂચના આપવામાં આવશે। બીજી વાત કરું તો સિરિયાસ બરાબર જ્યારે પાણી ઘૂસ્યું છે અને જ્યાં કાંઠાના વિસ્તારમાં જે રહેતા લોકો છે એની કેવી સ્થિતિ, સ્થળાંતર કરવું પડે તો કઈ જગ્યાએ તેમનું સ્થળાંતર કરવામાં આવે? ગઈકાલે ભારે મોજાના હિસાબે સિરિયાસ બારા વિસ્તારમાં અમુક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા, પણ એ લોકોએ છે દરિયા કિનારા સુધી એવા મકાનો બનાવેલા છે અને દરિયાની મોજાના હિસાબે થોડું ઘણું ત્યાં નુકસાન ગયું છે, પરંતુ સ્થળાંતર કરવાની જો પોઝિશન ઊભી થશે તો એની તમામ વ્યવસ્થાઓ સરકારે કરી છે અને મામલતદાર પણ એ વ્યવસ્થામાં સતત કામ કરી રહ્યા છે। આ હતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કે જે રીતે આ વાવાઝોડાની જે દહેશત છે, વાવાઝોડાને લઈને દરિયાકાંઠા ઉપર રહેતા લોકોને પણ જે સાયક્લોન સેન્ટરો છે તેમાં સ્થળાંતર કરવામાં, સ્કૂલોમાં પણ સ્થળાંતર કરવામાં આવશે અને તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।